દેશમાં ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી નિકાસ પર 40% ડ્યુટી લગાવી છે. અત્યાર સુધી તેની નિકાસ પર કોઈ ટેક્સ લાગતો ન હતો. આ પગલાથી સરકાર દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા જાળવી રાખવા માંગે છે અને તેનાથી ભાવ પણ નિયંત્રણમાં રહેશે. નાણાં મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે માહિતી આપી હતી. ઉપભોક્તા બાબતોનો મંત્રાલય ડેટા અનુસાર શનિવારે ડુંગળીની અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત 30.72 રૂપિયા પ્રતિ કિલો હતી. મહત્તમ ભાવ રૂપિયા 63 પ્રતિ કિલો અને લઘુત્તમ ભાવ રૂપિયા 10 પ્રતિ કિલો હતો. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં ડુંગળીનો સરેરાશ ભાવ પ્રતિ કિલો રૂપિયા 25 હતો, લઘુત્તમ ભાવ રૂપિયા 11 અને મહત્તમ ભાવ રૂપિયા 60 પ્રતિ કિલો હતો. જોકે ગુજરાત રાજ્યમાંથી 35-40 રૂપિયા કિલો ભાવ છે. તે જ સમયે આ મહિનાની શરૂઆતમાં એટલે કે 1 ઓગસ્ટના રોજ ડુંગળીની મહત્તમ કિંમત 75 રૂપિયા પ્રતિ કિલો અને લઘુત્તમ કિંમત 10 રૂપિયા પ્રતિ કિલો હતી. ઓલ ઇન્ડિયા એવરેજ રિટેલ ભાવ રૂપિયા 27.27 હતો, તો દિલ્હીમાં તેની કિંમત 30 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી હતી, જ્યારે શનિવાર એટલે કે 29 ઓગસ્ટના રોજ દિલ્હીમાં ડુંગળી 37 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.